નમસ્કાર મિત્રો, હું છું ભરત ચૌધરી અને આપ સૌ જોઈ રહ્યા છો આપની સહિયારી મનપસંદ એકમાત્ર ગુજરાતી ચેનલ નર્સિંગ પ્રોફાઇલ. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જોયું કે સ્કલ બોન વિશેના અમુક બોન જોયા અને અમુક બાકી પણ રહ્યા છે. તો આપણે એટલા માટે બાકી રહ્યા છે કે જો એક વિડીયોની અંદર આપણે બધા બોન લેવા જઈએ તો વિડીયો લાંબો થઈ જાય અને લાંબો વિડીયો જોવો લગભગ કોઈને પસંદ ના પણ હોય. એટલા માટે મેં એવું વિચારી અને એ વિડીયો ટૂંકો બનાવી અને જેટલું બનતું તેટલું પોસિબલ એમાં બોનનો સમાવેશ કર્યો છે. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો જે આવી રહ્યો છે Part-2, એની અંદર મિત્રો આપણે શક્ય બનશે તો આપણે સ્કલ બોનના બાકીના બધા જ બોન પ્લસ જે ફ્યુચર છે એના વિશે આપણે જાણીશું. તો મિત્રો, આ વિડીયો જોવાનું ચૂકો ના અને આ વિડીયો પૂરો જોવો એવી મારી વિનંતી છે. અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો. તો મિત્રો, હું તમારા માટે થોડી ઘણી મહેનત કરતો, તમારી બી આટલી જવાબદારી બને કે તમે મારા માટે થોડી મહેનત પણ કરો, જેથી કરીને મને ઇન્સ્પિરેશન મળે કે નહીં, હું જે બી કરું છું એના માટે લોકો મને સાથ આપી રહ્યા છે તો હું એનાથી પણ ડબલ કામ કરી શકીશ એવી હું આશા રાખીશ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પણ પ્રેસ કરો અને નેક્સ્ટ વિડીયોમાં જે પણ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અને ના પસંદ આવે તો ડિસલાઈક પણ કરો. અને કંઈ પણ સલાહ સૂચન આપવા માંગતા હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી પણ બતાવો. ચલો વિડીયો, તો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ. તો મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર અમુક બોન જોઈ લીધા છે અને અમુક બોન બાકી રહેતા હતા જે વિડીયોની અંદર આપણે સમાવેશ કરી લીધો છે. તો મિત્રો, મારી વિનંતી છે તમે આ વિડીયો આખો જુઓ જેથી તમને સ્કલ બોન વિશેની સમજ પડે. તો મિત્રો, જે બોન આપણે આગળ જોયા હતા એમાં ફ્રન્ટલ બોન જે ઉપરનો ભાગ છે તેને ફ્રન્ટલ બોન છે અને એક્ઝેક્ટ બંને બાજુ પરાઇટલ બોન આવેલા છે લેફ્ટ અને રાઇટ સાઈડ, અને ટેમ્પોરલ બોન એની નીચે ટેમ્પોરલ બોન આવેલા છે જ્યાં તમે જુઓ છો એ ટેમ્પોરલ બોન છે બંને બાજુ, અને એની ઉપર સ્લાઇડ આ જે તમે દેખો છો અહીંયા અને અહીંયા તે સ્પિનોઇડ બોન આવેલા છે, અને ઓર્બિટ કેવિટીની અંદર લેક્રિમલ બોન અને એક બીજું સ્પિનોઇડ બોન પણ આની અંદર પણ આવેલું છે જે તમને સેમ કલરના જે દેખાય છે તે સ્પિનોઇડ બોન છે. એક અહીંયા અહીંયા અને આ બંને બાજુ તથા અહીંયા આ સ્પિનોઇડ બોન આવેલા છે. ઓર્બિટ કેવિટીની નીચે જઈએ તો ગાલના ભાગે ત્યાં આપણે ઝાયગોમેટિક બોન આવેલું છે જે આ બંને સાઈડ જુઓ છો રાઈટ અને લેફ્ટ સાઈડ. એની અંદર નઝલ બોનની અંદર વુમર જે આ તમે જુઓ છો અહીંયા લાઈન દેખાય છે તે વુમર બોન છે જે અહીંયાથી અહીંયા સુધી, અને એની નીચે જે એક અણીવાળો આકાર છે તેને ઇન્ફિરિયર નઝલ નોચ કહેવામાં આવે છે, અને એની નીચે આ જે ભાગ છે એ મેક્ઝિલા છે, અને મેક્ઝિલાની બંને સાઈડ ઉપરના ભાગે ઝાયગોમેટિક બોન આવેલા છે અને આ એક એની નઝલ બોન આવેલા છે ત્યાં. હવે નીચે જોઈએ તો જે આપણું બોડીનું સ્કલ બોન, સ્કલની અંદર એક જ માત્ર બોન એવું છે જે મૂવેબલ છે જે મેન્ડિબલ છે. તો આ જે નીચેનો ભાગ દેખે છે જે આપણે બોલવા માટે ખાવા માટે ઉપયોગ થાય છે જેના લીધે આપણે બધી પ્રવૃત્તિ કરી શકીએ છીએ તે આ બોન એને મેન્ડિબલ કહેવામાં આવે છે. તો મિત્રો, આ બંને લેક્રિમલ બોન જે છે એ બંને બોન ભેગા મળી ને આંખની ઓર્બિટ કેવિટીનો ખૂણો જે અહીંયા જે ખૂણો પડે છે તે લેક્રિમલ ગ્લેન્ડનો ચેમ્બર બનાવે છે. આ બંને જે સાઈડ છે તે લેક્રિમલ ગ્લેન્ડ આવેલી છે જેના દ્વારા આપણે આંસુ એ બધું જોવા મળે છે. અને ઝાયગોમેટિક બોન, આ ઝાયગોમેટિક બોન છે અનિયમિત આકારનો છે. અનિયમિત આકાર એટલે કે જેનો કોઈ આકાર ચોક્કસ આકાર ના કહી શકાય તે પ્રકારના આ બંને બોન છે ઝાયગોમેટિક, અને આ બંને છેડાઓ ટેમ્પોરલ બોનના ઝાયગોમેટિક પ્રોસેસ સાથે જોડાય છે. બરાબર મિત્રો, જે આ વુમર બોન છે તે નાકના પડદાની નીચેનો અને પાછળનો ભાગ બનાવે છે. નાકનો પડદાની પાછળનો અને નીચેનો ભાગ બનાવે છે તે પાછળથી ઇથમોઇડ બોનની પરપેન્ડિક્યુલર પ્લેટ બનાવે છે, અને પાતળું હોવાથી નાકની ચેમ્બર સરખી રહેતી નથી. આ ચેમ્બર એ વાંકી ચૂકી હોય છે. બરાબર. હા તો મિત્રો, હા જે છેલ્લું આપણે બોન જોઈએ છે સ્કલ બોનનું તે છે મેન્ડિબલ. તો મેન્ડિબલ્સથી થોડુંક હું તમને વિસ્તારમાં બતાવું. મિત્રો, આ તમે અલગથી જુઓ છો આ એ મેન્ડિબલ બોન છે. આ ચહેરાનું સૌથી મોટું અને મજબૂત બોન છે. તે નીચેનું જડબું બનાવે છે
જે છે તે આખું નીચેનું જડબું છે, તેથી તેને ઇન્ફેરિયર મેક્ઝિલરી બોન પણ કહેવામાં આવે છે. તેને એક બોડી અને બે રેમસ મતલબ છેડા આવેલા હોય છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે. આગળ જતા રેમસના બે ભાગ પડે છે. આગળના ભાગને કોરોનોઇડ પ્રોસેસ અને પાછળના ભાગને કોન્ડાઇલ પ્રોસેસ કહે છે. કોન્ડાઇલ પ્રોસેસ છે તે ટેમ્પરલ બોન સાથે જોડાઈને ટેમ્પરો મેન્ડિબ્યુલર જોઈન્ટ બનાવે છે. કોન્ડાઇલ પ્રોસેસ જે છે તે ટેમ્પરલ બોનની સાથે જોડાય છે અને જે જોડાણ થાય છે તેને ટેમ્પરો મેન્ડિબ્યુલર જોઈન્ટ કહેવામાં આવે છે. જે આ તમે જોઈન્ટ જોઈ રહ્યા છો તે જોઈન્ટને ટેમ્પરો મેન્ડિબ્યુલર જોઈન્ટ કહેવામાં આવે છે, જેના દ્વારા આપણે નીચેના જડબાનું હલનચલન અને ચાવવાની ક્રિયા કરીએ છીએ. મિત્રો, હજુ તમે એકવાર જોઈ લો, જે આપણે ઉપરનો બોન જોઈ રહ્યા છે ટેમ્પોરલ બોન, જે આ તમે જુઓ છો ભાગ ટેમ્પોરલ બોન છે, અને એની એક્ઝેક્ટ નીચે જે મેન્ડિબલ બોન આવેલું છે તે બંનેની વચ્ચે જ્યાં જોડાણ થાય છે તે શાના દ્વારા જોડાણ થાય છે? તે કોન્ડાઇલ પ્રોસેસ જે છે તેના દ્વારા ટેમ્પોરલ બોન જોડાય છે, અને એ બંને પ્રોસેસ અને એ જોઈન્ટને આપણે ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ કહેવામાં આવે છે, અને એના દ્વારા આપણું હલનચલન શક્ય બને છે. તો મિત્રો, આ તમે જે જુઓ છો આ એક ગોલ રાઉન્ડ પ્રકારનો, હું મારી રીતે પ્રયત્ન કરું છું તમને સમજાવવાનો. તો મિત્રો, જે આ ઉપરનો ભાગ તમને દેખાય છે સ્કલ બોનનો ઉપરનો ભાગ છે, સુપિરિયર વ્યૂ ઓફ સ્કલ, આ સ્કલ બોનના ઉપરનો સુપિરિયર વ્યૂ છે. તો આની અંદર મિત્રો પહેલાં હું તમને સમજાવી દઉં છું, ધ્યાનથી જોશો તમને સમજાશે, બહુ સરળ રીતે સમજાવું છું. તો આપણે પહેલાં બોન જોઈએ, આ ફ્રન્ટલ બોન છે, આગળનો ભાગ છે. મિત્રો, આ આગળનો ફ્રન્ટલ બોનવાળો ભાગ છે ને આ પાછળનો ભાગ છે, ઓક્સિપિટલ બોન છે જે પાછળનો ભાગ છે, અને આ બંને બાજુ જે લાઇનિંગ દેખાય છે આ બંને ટેમ્પોરલ બોનની છે. અને મિત્રો, જે વચ્ચે લાઇનિંગ તમને દેખાઈ રહી છે તે મેં સ્વિચર બતાવ્યા છે. તો હું એક એક બોનના જોડાણને સ્વિચર વિશે સમજાવું છું, તો તમે ધ્યાનથી જુઓ અને વિડીયો પૂરો જોશો તો સમજ આવશે. તો મિત્રો, જે ફ્રન્ટલ બોન છે તે બંને ફ્રન્ટલ બોનની વચ્ચેથી એક સ્વિચર નીકળે છે, તો બંને ફ્રન્ટલ બોનને વિભાગ કરે છે. તો બંને ફ્રન્ટલ બોન જોડાઈને જે સ્વિચર બનાવે છે આ જોડાણને ફ્રન્ટલ સ્વિચર કહેવામાં આવે છે. તેની પાછળ મિત્રો આ બંને પરાઇટલ બોન આવેલા છે, પરાઇટલ બોન ઉપરનો ભાગ છે, પરાઇટલ બોન આવેલા છે બંને બાજુ, એની વચ્ચેથી એક સ્વિચર નીકળે છે, જે લાઇનિંગ નીકળે છે. આ બંને જે જોઈન્ટ થાય છે પરાઇટલ બોન, એને સજાઇટલ સ્વિચર કહેવામાં આવે છે. પરાઇટલ બોનની વચ્ચે જે સ્વિચર બને છે તેને સજાઇટલ સ્વિચર કહેવામાં આવે છે. એનાથી આગળ જોઈએ તો આ બોન છે પરાઇટલ બોન છે, પરાઇટલ બોન અને ટેમ્પોરલ બોન. આ સાઇડની અંદર જે તમે જુઓ છો આ બોન જે ટેમ્પોરલ બોન છે, તો ટેમ્પોરલ બોન અને પરાઇટલ બોન અને જોડાઈ બંને અહીંયા જોડાણ થાય છે, જે અહીંયા બંને જોડાઈ અને જે સ્વિચર બનાવે છે તેને સ્કોમસ સ્વિચર કહેવામાં આવે છે. તેવી જ રીતે બીજી સાઇડમાં પરાઇટલ બોન અને અહીંયા ટેમ્પોરલ બોન, એ જ રીતે ત્યાં પણ સ્કોમસ સ્વિચર બને છે. એ જ રીતે મિત્રો ફ્રન્ટલ બોન અને પાછળ ટેમ્પોરલ બોન, ફ્રન્ટલ બોન અને ટેમ્પોરલ બોન, ફ્રન્ટલ બોન અને ટેમ્પોરલ બોન જ્યાં જોડાય છે ત્યાં જે લાઇનિંગ થાય છે, જે સ્વિચર બને છે તેને કોરોનલ સ્વિચર કહેવામાં આવે છે. ફરીથી ફ્રન્ટલ બોન અને પરાઇટલ બોન આ બંનેનું જે જોડાણ થાય છે તેની જે જોડાણ બને છે તે કોરોનલ સ્વિચર કહેવામાં આવે છે. એવી જ રીતે મિત્રો પાછળ જોઈએ, પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોન, પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોનની પાછળનું જે જોડાણ થાય છે વચ્ચે, પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોન વચ્ચે, તેને લેમડોઇલ સ્વિચર કહેવામાં આવે છે. પરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોનના જોડાણને લેમડોઇડ સ્વિચર કહેવામાં આવે છે.